ધરમપુરનો શંકર ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોવા પર્યટકો ઉમટ્યા. હિલ સ્ટેશન વિલ્સન હિલથી 6 કિલોમીટર અંતરે આવેલ શંકર ધોધ ચોમાસામાં પાણીનો ધોધનો આહલાદક નજારો. ધરમપુરમાં આવેલો શંકર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધની મજા માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં સહેલગામ માણવા આવી પહોંચે છે. વલસાડ જિલ્લા સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રકૃતિ પ્રેમી મોટી સંખ્યામાં શંકર ધોધની મુલાકાત અચૂક લેતા હોય છે. વલસાડ એસટી ડેપોથી અને ધરમપુર બસ ડેપોથી શંકર ધોધ જોવા માટે બસની સુવિધા પણ મળી રહે છે. હાલ 7મ-8મનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવારોની રજાઓમાં પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોવાની એક અમૂલ્ય તક છે. વલસાડ જિલ્લાના એક કિનારે અરબી સમુદ્ર આવ્યો છે તો બીજી તરફ સહ્યાદ્રીની ગિરિમાળ આવેલ છે. ચોમાસાની ઋતુમાં ધરમપુર અને કપરાડા તાલુકો કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. ત્યારે ધરમપુરથી 25 કિલોમીટર અંતરે આવેલા વિખ્યાત હિલ સ્ટેશન વિલ્સન હિલથી નજીક આશરે 6 કિલોમીટર અંતરે વાગવડ ગામમાં આવેલા શંકર ધોધમાંથી નીચે તળેટીમાં ખડખડ વહેતું પાણી જોવા પર્યટકો ઉમટી રહ્યા છે. જોકે અહીં પ્રવાસીઓ માટે સુવિધાનો અભાવ છે. શંકર ધોધ સહેલાણીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોમાસા દરમિયાન શંકર ધોધ ખાતે હજારોની સંખ્યા સહેલાણી ઉમટી પડે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.